સુરતના ઉધનામાં ભાજપના કાર્યકરો દ્વારા કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા જતા પહેલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટુભાઈ પાટીલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ. સમગ્ર વિશ્વને જે કોરોનાએ હચમચાવી દીધો છે એના જાગૃતતાના ભાગરૂપે આજે ઉધના સુમન હાઈસ્કૂલ 6 ખાતે 10મા ધોરણના બાળકો, જે આજે છેલ્લો પેપર છે, એને માર્ક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ સોમનાથભાઈ મરાઠે, ટીપી કમિટીના વાઇસ ચેરમેન સુરેશભાઈ કંસાગરા, આ વોર્ડના મહામંત્રી પંકજભાઈ, આ મહિલા મોરચાના સુરત શહેરના મહામંત્રી માયાબેન, આશાબેન શીડે, અલકાબેન, આ વોર્ડના કોર્પોરેટર મગ્નાદેવીજી. આજે અમે બાળકોને પણ સૂચના આપી, આ બાળકોમાં અવેરનેસ કેવી રીતે આવે કે હાથ કોઈને મેળવવાના નહીં, નમસ્કાર કરવાનો, ઘરમાં પણ સાવચેતી રાખવાની, બહાર નીકળો ત્યારે પણ સાવચેતી રાખવાની, એટલે આપણે કોઈના સંપર્કમાં નહીં આવીએ એ રીતની તકેદારી. અને સુરત મહાનગરપાલિકાએ બી જાહેર જગ્યાઓ પર દરેકને સૂચનાઓ પણ આપી છે. મિત્રો, હું એક આજે વિશેષ કહેવા માગીશ, જે કોઈ પણ ગમે ત્યાં થૂંકે છે એના માટે પણ કોર્પોરેશને દંડ લેવાની વાત કરી છે, પણ આપણે જો જાગૃત થઈ જઈએ તો આવું કોઈ દિવસ આપણાથી નહીં થાય, કેમ કે ગમે તે આપણે થૂકીશું તો એનો ચેપ બીજાને લાગશે. એટલે કોર્પોરેશન પણ જાગૃત છે અને જે રીતે એમનો પ્રચાર કરી રહ્યા છે, આજે હું ગુજરાતમાં આપણને ગર્વ મહેસૂસ થાય છે કે આપણે એક પણ કેસ ગુજરાતમાં નથી, અને એને સમગ્ર ગુજરાતની આરોગ્ય ટીમને આપણે અભિનંદન આપવા જોઈએ, કેમ કે બહારથી આવવાળા જે પણ કોઈ છે એમના પર ધ્યાન રાખીને એમને તરત જ એનો મેડિકલ ચેકઅપ કરાવીને એનો રિપોર્ટ કઢાવીએ છીએ. તો આપણે આ જાગૃતતા દરેકમાં લાવવી જોઈએ, આ કોરોના વાયરસ ફેલાય નહીં એની તકેદારી રાખજો એવું હું સૌને આહવાન કરું છું. નમસ્તે, સોમનાથ મરાઠે, જાહેર બાંધકામ ચેરમેન સુરત મહાનગરપાલિકા. સમગ્ર દેશની અંદર કોરોના વાયરસનું જે એકદમ દર્દીઓ જે મળી રહ્યા છે, અને દરેક દેશોમાં એક સતર્કતા રાખવી એક બધાની હવે ફરજમાં આવી ગયું છે. અને આજે આપણે પણ જે ગુજરાત સરકાર દ્વારા આપણને અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચેતવણી રૂપી આપણને જે અલગ અલગ બાબતો છે એ જે આપણે જે સમજણ પાડી છે એના ભાગરૂપે આજરોજ સુમન હાઈસ્કૂલ નંબર 6 મરાઠી માધ્યમ એ 10મા ધોરણનું સેન્ટર છે. આજે 10મા ધોરણનું લાસ્ટ પેપર છે. આ પેપર આજે આ વિદ્યાર્થીઓને અમારા દ્વારા
જે માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે, આમાં અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય છોટુભાઈ, મારા સાથી નગરસેવક સુરેશભાઈ, બગનાદેવીજી અને અમારા મહિલા મોરચાના મહામંત્રી માયાબેન, અમારા મહામંત્રી પંકજભાઈ અને અમારા મહિલા પ્રમુખ હર્ષાબેન, અલકા મરાઠે, જ્ઞાનેશ્વરભાઈ અને તમામ આગેવાનો અહીંયા જ્યારે ઉપસ્થિત છે. મિત્રો, અમે ખાલી એટલું કહેવા માનીએ છીએ, જે કોરોના વાયરસ એનાથી આપણે જગ સાવચેતી રાખીશું તો નિશ્ચિત રૂપે આપણે એને સામે આપણે લડાઈ કરીશું. મિત્રો, જે વિદ્યાર્થીઓને આપણે આ પેપર થયા પછી એ વિદ્યાર્થીઓને હવે વેકેશન પડી જશે, વિદ્યાર્થીઓ કદાચ કોઈ ગામ જતો રહેશે અથવા તો કોઈકના મેરેજમાં ભીડભાડમાં જવાથી પણ આ વાયરસનો ચેપ વધી શકે એમ છે. બહારના જે પ્રવાસી આવતા હોય છે અલગ અલગ રાજ્યના લોકો હેરાફેરીમાં, તો આ ચેપ વધવાની જે શક્યતા એમાં રહેલી છે. એટલા માટે અમે જનજાગૃતિ આ વિદ્યાર્થીઓમાં આવે આના ભાગરૂપે અમે આ માસ્ક વિતરણ અહીંયા કરી રહ્યા છીએ. ખાસ કરીને આ માસ્ક વિતરણ કરતા સમયે અમે વિદ્યાર્થીઓને એ પણ સમજણ પાડીએ છીએ, કોરોના સે ડરો ના અને નમસ્તે કોરોના, કોઈને હાથ મેળવો નહીં. આપણે કોઈને થી ઊભા રહેતા હોય ત્યારે 1 મીટરના અંતરે ઊભા રહેવું જોઈએ. કોઈને શરદી હોય, ખાંસી હોય તો એકબીજાના સામસામે આવીને સ્પર્શ ના થાય કે અથવા એકબીજાના એકબીજાને ચેપ નહીં લાગે એની સૌ કાળજી રાખજો એવી અમે વિદ્યાર્થીઓને અપીલ કરી છે. જી, મારું નામ સુરેશ કે કણસાગરા, વોર્ડ નંબર 23, ઉધના ઉદ્યોગનગર, કોર્પોરેટર. આજે આપના માધ્યમથી મને જણાવું છું કે આજે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત દેશ, ગુજરાત, બધા રાજ્યોની અંદર જ્યારે કોરોના વાયરસનો એટલો બધો ભય અને વાતાવરણ પણ વાયરસથી બન્યું છે અને ઘણા બધા કેસો પણ આવે છે, તો આવા સમયે જ્યારે અમે સુરતની અંદર વોર્ડ નંબર 23માં અમારા સૌ પદાધિકારી, સંગઠનના સૌ સભ્યશ્રીઓ, બહેનો બધા એક અવેરનેસ બાળકોની અંદર અને લોકોની અંદર અવેરનેસ લાવવા માટે અમે લોકોએ માસ્ક વિતરણ કરી અને એમને જાણકારી આપી છે કે કોરોના વાયરસ એટલો ડેન્જર પણ છે અને એટલું એનું ડરવાનું પણ જરૂર નથી, પણ એની અંદર સાવચેતીના પગલાં ખૂબ જ જરૂરી છે. તો હું આપના માધ્યમથી દરેક સોસાયટીના દરેક પ્રમુખો, સોસાયટીના લોકો, દરેક સંસ્થાના, એનજીઓના જેટલી પણ સંસ્થાઓ છે, આ તમામના આગેવાનોને હું વિનંતી કરું છું કે અહીંયા આપણે સૌએ અત્યારે બીજા કોઈ કાર્યક્રમ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર લોકોની અંદર અવેરનેસ આવે, લોકોને જાગૃતિ આપવાની છે, લોકોને સમજાવવાના છે કે શું કરવું, ક્યાં જવું, ક્યાં નહીં જવું, અને બહારથી આવો તો ચોક્કસ સાબુથી હાથ ધોવા અને હાથ મોં ધોઈ અને પછી જ તમે ઘરની અંદર બેસજો. બાકી ખોટી રીતે ક્યાંય પણ ફરવા ન જવું અને કોઈ ભીડભાડની અંદર પણ ન જવું એવી સૌએ અવેરનેસ લાવવાની જરૂર છે. તો ફરી હું સૌ સુરતના નાગરિકજનોને વિનંતી કરું છું કે આપ સૌ પૂરેપૂરી તકેદારી રાખી અને આપણા શહેરની અંદર કોઈ પણ આ રોગનો ભોગ ન બને એની આપણે સૌ કાળજી રાખીશું. નમસ્કાર, માયાબેન વિષ્ણુભાઈ બારાટ, સુરત શહેર મહિલા મોરચા મહામંત્રી. આજે સમગ્ર ભારત દેશમાં જે કોરોનાનો ભય ઊભો થયો છે એના જનજાગૃતિ માટે આજે સુમન હાઈસ્કૂલ નંબર 6, વિજયાનગર, વોર્ડ નંબર 23માં આ સૌ કાર્યકર્તાઓ અને સૌ કોર્પોરેટરશ્રીઓ, એમાં અમારા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ છોટુભાઈ, વોર્ડ નંબર 23ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિ ચેરમેન સોમનાથભાઈ, કોર્પોરેટર શ્રી સુરેશભાઈ કણસાગરા, મગનાદેવી શુક્લા અને સૌ કાર્યકર્તાઓ ભેગા મળી અમે આજે સ્ટુડન્ટને માસ્કનું વિતરણ કર્યું છે અને એમને સમજણ આપી છે કે કોરોનાથી ડરવું નહીં, બસ ફક્ત સ્વચ્છતા રાખવી અને કોઈને હેન્ડશેક નહીં કરવો અને હાથ જોડીને જ પ્રણામ કરવો. અને આપણે કહેવામાં આવે છે કે કોરોના સે ડરો ના, કોરોના કા સિર્ફ આપણે હમકો હરાના હૈ, બાકી કુછ નહીં, બસ સાવચેતી રાખીએ, સ્વચ્છતા રાખીએ અને દેશને સુરક્ષિત રાખીએ. મગનાદેવી શુક્લા, મરાઠી માધ્યમ. જો આ છેલ્લા બોર્ડ પેપર હૈ ઉસમે માસ્ક વિતરણ કરને કે ઉપલક્ષ્યમાં મારા આદરણીય છોટુભાઈ, સોમનાથભાઈ, મારા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા જો માસ્ક વિતરણ कर रहे और बच्चे को खास खास के जो है सूचन दिया जा रहा है, हाथ साफ सुथरा रखे, बार बार हाथ धोए और हम गली मोहल्ला हम लोग जो है पूरा प्रयास कर रहे हैं और ज़्यादा में ज़्यादा साफ सफाई पर ध्यान रखे, हम लोगों की प्रयास है. आभार.